गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा? मजामां? मजा छे ने? तो ई घरे काम करे छे। जाओ आ ताला लागी ने केरी अहीं बत्ती जावे। तो अत्यारे अमे आव्या छे वजन काटो लेवा, के માણસ નો વજન થાય, ગેસ ના બાટલા નો થાય, ગોલ્ડ માટે નું છે ને? ગોલ્ડ માટે 10 મિલીગ્રામ સોનાની જે 1 गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा? मजामां? मजामां जसो। तो आज छे रजा बधाई ने, तो बधाई घरे ज छे અને ચા નાસ્તો કરવા બેઠા છે બધાય। હવે મેં કીધું એટલી વારમાં હું વિડીયો શૂટ કરતી આવું, અને આજે ઘણા ટાઈમ પછી પાછી અગાસી ઉપર આવી છું, અને આ જો કેટલી ગ્રીનરી છે, બહુ ઠંડક લાગે અહીંયા, અને અરીઠા મંડા છે ખરવા, ઢગલો થયો છે નીચે, અને હજી તો ઉપર તો એટલા ને એટલા જ છે અરીઠા, હમણાં બતાવું તમને, હજી ખરતા નથી એટલા બધા। હવે બે દિવસથી થોડોક પવન થવા માંડ્યો છે ને, એટલે ખરે છે, ભેગા કરતા જાય છે એમ, તો ઘણા બધા ભેગા થઈ ગયા છે। સારું, ચાલો બધાએ ચા નાસ્તો કરવા, અને તમને બતાવું અરીઠા કેટલા હજી ઉપર છે, અને નીચે કેટલા બધા ખેરા છે ને બતાવી દઉં તમને। આ જો ઉપર હજી એટલા જ છે અરીઠા, તો ખરતા નથી, દર વર્ષે તો બહુ ખરી જતા હોય છે, પણ આ વર્ષે હજી ખરતા નથી। જો છેક ઉપર સુધી બધે હજી એમ જ છે અરીઠા, હતા નેવા નેવા જ અહીંયા બધે, અને નીચે બતાવું તમને, આ નીચે બધા અરીઠા ખરેલા છે, બધે જ છે, ઢગલા થયા છે, આજે હમણાં ફરી લઈશું, જેમ જેમ ખરતા જાય ને ભેગા કરતા જાય। ચાલો ફટાફટ નીચે જઈએ, બધા ચા નાસ્તા માટે રાહ જોવે છે, નાસ્તો બનાવી દો બધા। આ જઈને આવી, અને ત્યાં કોકનો બર્થડે હતો ને, તો ચોકલેટ લઈને આવી છે, હેપી બર્થડે કીધું હતું ને તે, પાણી આવી ગયું છે, હાલો નાસ્તો કરવા। હાલ જેની હાલ? મેં જમી લીધું, જમી લીધું તે, દૂધ પરાઠા લો, પપ્પાએ તો ચાલુ એ કરી દીધું છે, પપ્પા એમ તો કયો કે હાલો ચા પીવા, ચાલો બધા જવા નાસ્તો કરવા, ચા પાણી પી નવરા થઈ ગયા, કામે પતાવી દીધું બધું, અને કેવિન ભાઈ જો આજે સાયકલ રિપેર કરવામાં પડ્યા છે, થઈ ગઈ રિપેર, અને આ બાજુ જોવું બતાવું કે આજે રજા છે ને, તો એ ઘરે કામ કરે છે, જાઓ શું કરવું, તમારે રજા રાખે આજે, નહીં રજા છે ને તો ઘરે લઈને આવ્યા છે, અને એનું એ જ રહ્યું તો કા કેવિન, હા કેવિન ને પરસેવો જો, બહુ ગરમી થાય જેની, જેની નાઈ લીધું તૈયાર થઈ ગઈ, સ્વિમિંગમાં નાઈન તો આવ્યું હોય, પણ ક્લોરિન વાળું પાણી હોય ને, તો ઘરે આવીને પછી ફરીથી સરસ નવડાવી દઉં, કા કેવિન ને તો નતર કાળા થઈ જવાય ને, એવું થાય ને ક્લોરિન વાળા પાણીથી, જોજો કેવિન હવે થોડાક દિવસ પછી એનો કલર બદલાઈ ગયો છે, સ્વિમિંગ ચાલુ કર્યું છે ને, એટલે જેનીનો ને કેવિનનો બેયનો કલર બદલાઈ જશે, પાકો કલર થઈ જશે, મસ્ત ચંપલ, કેટલા બધા ચંપલ મસ્ત મસ્ત છે, પણ એ કઈ પહેરતી જ નથી, મસ્ત ના ચંપલ પહેર્યા બધા, જો આ જેનીએ નવા ચંપલ પહેર્યા, 10
ચોળી ઉપર ચંપલ હશે પણ પહેરતી જ નથી, ખાલી પડ્યા છે. દાદી લાવ્યા હતા મારી સાથે. દાદી અમદાવાદ થી આવે ને લેતા આવે, દર વખતે નવા નવા લેતા જાય ને લેતા જાય. સાંજ થઈ ગઈ છે અને અત્યારે જઈએ છે બારે. અને આજ તો આખો દિવસ વિડીયો કાંઈ શૂટ થયો જ નથી, કેમ કે તબિયત થોડીક નથી સારી, માથું દુખતું હતું બહુ જ, અને કામય વધારે હતું. કારણ કે કાલે વિડીયો એડિટિંગ નહોતો થયો રાત્રે, આજે સવારમાં પછી બધું એ બધું કામ હતું અને માથું બહુ દુખતું હતું એટલે વિડીયો કાંઈ શૂટ થયો જ નથી. અત્યારે પાછી શરૂઆત કરીએ ને અત્યારે જાય છે બહારે. મારે બ્લાઉઝ સીવડાવવાનું ને એ બધું થોડુંક કામ છે એટલા માટે બહાર જાય છે. અને એક જગ્યાએ બીજે વિડીયો શૂટ કરવો છે તો ત્યાંય જતા આવી. જેની તૈયાર થઈ ગઈ છે, પછી એના પપ્પાએ બહારે રાહ જોઈને ઊભા છે અને અહીંયા કેવિનભાઈ ઊભા છે. કેવિનભાઈને જવાનું છે બર્થડે પાર્ટીમાં, એના ફ્રેન્ડનો બર્થડે છે એટલે એ ઘરે છે. હમણાં જ આવશે તો સારું, ચાલો જો આમને ચાલુ કરી દીધું છે સ્કૂટર તો હું નીકળી જાઉં. નીકળી ગયા છે હમણાં પહોંચી અને બતાવું પછી. આ છે અમારા રાજકોટનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા. ચાલુ જ થઈ છે પણ ફૂલ સિઝન આવે ને એટલે અહીંયા જગ્યાનો એટલા કેરીવાળા હોય છે ને ચેક સુધી. આ તાલાલા ગીરની કેરી અહીંયા બધી જ આવે સામે, અહીંયા બધે કેરી જોવા મળે. હવે જ્યાં સુધી કેરીની સિઝન પૂરી નહીં થાય ને ત્યાં સુધી અહીંયા કેરી કેરી હશે છે ને. તો અત્યારે અમે આવ્યા છીએ વજન કાંટો લેવા. અહીંયા જો આ શોપનું નામ પણ છે અને ફોન નંબર ને બધું છે અહીંયા. તો આમને છે ને કેવિનના પપ્પાને લેવો છે વજન કાંટો. ખાલી એમનો વજન કરવા જ નહીં, ગેસના બાટલાનો વજન થાય અને એમનોય વજન થાય એવો એમનો વજન કાંટો જોઈએ છે. તો જોઈએ અહીંયા મળે છે કે નહીં અને શું ભાવ છે. અહીંયા ઘણા પ્રકારના વજન કાંટા છે તો તમને બતાવીશ કે શું ભાવ હોય છે અને ઘણા બધા પ્રકારના વજન કાંટા છે. હવે આશીષભાઈ જ આપણને કહેશે કે કયા કયા પ્રકારના વજન કાંટા રાખે છે. તો અત્યારે અમારે જે લેવાનો હતો ને કે માણસનો વજન થાય, ગેસના બાટલાનો થાય, એ અમને આ બતાવ્યો છે. એટલે આ જો આનું કોઈ પણ વસ્તુનો વજન થઈ શકે, આમાં વજનવાળી ગમે તે કેટલો વજન આમાં 150 કેજી સુધીની કેપેસિટી છે. ખેતીવાડી યોગ શિબિર, પછી કેરીની બોક્સ, બસ્તી, ભંગાર, તેલના ડબ્બા, ગેસના બાટલા, મલ્ટીપર્પઝ યુઝ છે. એનો ભાવ શું કીધો? 4500 પ્લસ જીએસટી 18%. તો આ એક વજન કાંટો બતાવ્યો છે અમને. તો આમાં શું શું જાણી શકાય કયો? આમાં છે ને લેડીઝ અને જેન્ટ્સ બેની હાઈટ પ્રમાણે એનો વજન ક્યાંથી કઈ એજમાં હોવો જોઈએ, ટૂંકમાં એટલે આમાં આપણને બધું જાણવા મળે કે આપણી હાઈટ 5-4 હાઈટ હોય તો લેડીઝ નો વજન 58 થી લઈ અને 63 ની વચ્ચે હોવો જોઈએ, જેન્ટ્સ નો વજન 56 થી લઈ અને 59 ની વચ્ચે હોવો જોઈએ. ચાર્ટ છે એનો, હાઈટ પ્રમાણે લેડીઝ અને જેન્ટ્સ નો વજન કેટલો હોવો જોઈએ એનો ચાર્ટ આવે, જેથી કરીને તમે બોડી મેન્ટેન કરી શકો. એનો ભાવ શું? એનો ભાવ 1500 પ્લસ જીએસટી. મને આ સારો લાગ્યો,
કે આમ આપણને જાણવા મળે તમારું વજન કેટલું હોવું જોઈએ, તમે બોડી મેન્ટેન કરી શકો. હા સરસ છે. અને બીજા હજી કયા કયા પ્રકારના તમે કાંટા રાખો છો, વેરાયટી કઈ હોય? દસ કિલો નો કિચન માટે નો કાંટો છે, ઇમ્પોર્ટેડ ચાઇના નો આવે. આમાં 10 કિલો થઈ જાય? આટલા નાના 10 કિલો? હા 10 કિલો સુધી વજન થાય. સરસ. તો આ તો કિચન માં સારું. હા કિચન માટે આની કિંમત છે 550 રૂપિયા. પછી તમારે ઘરે સોનું અને એનો વજન કરવાનો હોય, ગોલ્ડ માટેનો છે ને, ગોલ્ડ માટે 10 મિલીગ્રામ સોનાની જે એક્યુરસી હોય શોરૂમમાં તે એક્યુરસી માટે છે. પછી એનો શું ભાવ? આનો ભાવ છે 900 રૂપિયા. હા સારું. એમાં આપણે ઘરે કઈ હા ઘર વપરાશ માટે. હા ત્યાર પછી આ એમાં નાનું ટૂંકમાં ઓછા બજેટનો અને લેવું હોય તો 450 રૂપિયા. આ ગોલ્ડ માટેનો? હા ગોલ્ડ માટેનો છે. સરસ. આનો શું ભાવ કીધો? 450 રૂપિયા. સરસ. કોમર્શિયલ જીમ માટે જેથી કરીને બીજી વાર કસ્ટમર રિપીટ થાય. એક જાતની થાળી છે, આપણે મોમેડિયન લોકો જમે ને એ ટાઈપની થાળી છે, એમાં આખે આખું ફેબ્રિકેશન કરી. મજબૂત છે? હા એકદમ હેવી. આ તૂટવાની કઈ વાત નહીં. પછી આ બધા ઇન્ડસ્ટ્રીયલ ના છે, હેવી લોખંડનો એનો વજન કરવા માટે. હા મોટા એમ. કેપેસિટી કેટલી હોય? એની કેપેસિટી 500 કિલો થી લઈ અને 1 ટન સુધી, 1000 કેજી સુધી. અચ્છા 1 ટન સુધી. પછી આ બેબી વજન, બેબી હોસ્પિટલ માટે છે. એકચ્યુઅલી આનું ડિસ્પ્લે અહીંયા ડિસ્પ્લે આ ટાઈપનું આવે, અહીંયા એને મધરનો વજન થાય અને અહીંયા બેબીને તમે રાખી શકો. એટલે બેનો હા બેનો વજન 2-in-1 કહેવાય. ત્યાર પછી એક હોસ્પિટલમાં હોય છે, ખાલી બેબીનો વજન થાય. એનો શું ભાવ છે? આનો ભાવ છે 3500 GST. બેબીને અહીંયા સુડાવી દેવાની. હા એટલે આ ઘરે રાખવું હોય તો રાખી શકાય. હોસ્પિટલ માટે બોર્ન બેબી હોય ને, કોઈ બાળકનો જન્મતા હોય તરત જ વજન કરવાનો, તો એના માટે બસ. એટલે ઘણા ઘરે રાખતા હોય વજન? હા ઘરે રાખતા હોય. હા ટૂંકમાં બાળકમાં કઈ પ્રોબ્લેમ હોય, ખોટ ખાપણ હોય અને ડેઈલી રિપોર્ટ કરવાનો હોય તો એના માટે ચાલે. એના શું ભાવ કીધા? આના આનો ભાવ 3500 + GST. સરસ માહિતી આપી બધી કાંટા વિશેની. અને જો કોઈને પણ કાંટા લેવા હોય તો અહીંયા દરેક પ્રકારના મળે છે. અને આપણે વિડીયોમાં બધી જ માહિતી આપેલી જ છીએ અને કાર્ડ પણ આપણે મૂકશું, એટલે તમને ફોન નંબર પણ તેમાં મળશે અને એડ્રેસ પણ મળશે. તો જેને પણ વજન કાંટા જે પણ પ્રકારના જોતા હોય ત્યાં દરેક પ્રકારના મળી રહેશે, તો અહીંયાથી તમે લઈ શકો. અને વ્યાજબી ભાવ છે અને આ એમના પોતાના બનાવેલા તો બહુ સરસ છે. 24 વર્ષથી રાજકોટમાં વજન કાંટાનું છે, એટલે તમને ક્વોલિટી અને સર્વિસમાં કમ્પ્લેન નહીં આવે. સારું ચાલો, થેન્ક યુ. ઓકે થેન્ક યુ. તો અત્યારે બારે જઈને આવતા રહ્યા અને બહુ જ થાકી ગયા છે. અને આ બાજુ કેવિન પણ જઈને આવતો રહ્યો. તમારે આવું છે વિડીયોમાં ક્યાંક આવતા રહ્યો આવતા રહ્યો આવતા રહ્યો. તો
તું થાકી ગયો હતો ને? કેવિન તો અનલિમિટેડ પિઝા ખાઈને આવ્યો છે એટલે થાકી ગયો હશે ખાઈ ખાઈને. લસ્સી પીવાની છે, અમે એના માટે લસ્સી લઈ આવ્યા છીએ, તો ફ્રીજમાં રાખી છે, એ બધી ચડાવવાની છે, આજની થોડીક બાકી છે. તો સારું, ચાલો આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું, કેમ કે થાકી ગયા છીએ. કેવિને પીઝા ખાઈને થાકી ગયો છે અને અમે બહાર જઈને આવ્યા તો થાકી ગયા છીએ. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ અને કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.